કરીશું. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આપને જણાવી દઈએ. અમદાવાદ કથિત લઠ્ઠાકાંડ મામલે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અલ્પેશ હાર્દિક અને જિગ્નેશ ગાંધીનગરમાં જનતા રેડ કરી ગાંધીનગરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, ડીએસપી ઓફિસ નજીકથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેડ પાડીને આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. યુવા નેતાઓની જનતા રેડથી સરકારની આબરૂના પણ ક્યાંક ધજાગરા ચોક્કસથી ઉડ્યા છે, કારણ કે આ કાર્યવાહી પોલીસ પણ કરી શકતી હતી. અમદાવાદ કથિત લઠ્ઠાકાંડ મામલો જે બહાર આવ્યો છે તેમાં યુવા નેતાઓ દ્વારા અડ્ડા પર રેડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં અડ્ડા પર રેડ કરવામાં આવી છે અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી, અમારી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, એક તરફ જે કામ પોલીસ તંત્રનું છે તે કામ હવે યુવા નેતાઓ કરતા જોવા મળી રહ્યા છે. જે લઠ્ઠાકાંડ થયો ત્યાર બાદ જ જનતા રેડ કરશે તેવું કહેવામાં આવ્યું હતું અને તે પ્રમાણે ગાંધીનગરમાં રેડ પણ કરવામાં આવી. શું વિગતો? ચોક્કસ ખુશાલી, જણાવી દઉં તો મહત્વની વાત એ છે કે જ્યારે ચાર લોકો જે ગંભીર રીતે જે દારૂનું સેવન બાદ છે ગંભીર ઇજાગ્રસ્ત થયા છે, બે લોકો હાલ સારવાર હેઠળ છે અને બે લોકોની વેન્ટિલેટરની સારવાર હેઠળ છે, ત્યારે મહત્વની વાત એ છે કે આ સમગ્ર મુદ્દે ત્રણેય યુવા નેતાની વાત કરવામાં આવે કે હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે અને જિગ્નેશ મેવાણી. આ ત્રણેય યુવા નેતાઓએ જો વાત કરવામાં આવે તો સિવિલની મુલાકાત લીધી હતી, જે દર્દીઓ છે તેની મુલાકાત લીધી હતી અને દર્દીની મુલાકાત બાદ તમામ જે નેતાઓ છે તે એક્શન મૂળમાં આવ્યા હતા અને તમામ નેતાઓ દ્વારા ગાંધીનગર ખાતે જનતા રેડ કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીએસપી કચેરીની નજીક ત્રણેય નેતાઓ જે પહોંચ્યા હતા, જ્યાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેવા સ્થળોએ છાનબીન શરૂ કરી હતી અને છાનબીન કરતાની સાથે કેટલાક ઘરોમાંથી તે દારૂ છે તે મળી આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તે કે પોલીસ દ્વારા તંત્ર છે તે સાબદું થતું હોય છે, પોલીસ દ્વારા આ પ્રકારની રેડ કરાતી હોય છે, પરંતુ ત્રણેય યુવાનો દ્વારા આ રેડ કરાઈ છે એટલે કે કેટલાક સવાલો એ ઉઠી રહ્યા છે કે શા માટે, શું પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં લેવા નથી, શું ધારાસભ્યો બંને અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી બંને ધારાસભ્યો છે, બંને ધારાસભ્યો દ્વારા જે રેડ છે તેને કરવામાં આવી છે, રેડ દ્વારા જે પ્રજા સમક્ષ મૂકવામાં આવી છે કે ગુજરાતમાં આવા સ્થળોએ દારૂ વેચાય છે, અત્યારે સવાલ એ જ થાય છે કે ત્રણેય લોકો ત્રણેય ભેગા એકઠા મળી અને વિવિધ સ્થળોએ રેડ પાડવામાં આવી છે. ખાસ કરીને જે રીતે વાત સામે આવી રહી છે એ વાત એ છે કે ડીએસપી કચેરીના 100 મીટરના દાયરાની અંદર જ દારૂ વેચાય છે, પોલીસ તંત્ર જાણતું નથી, ધારાસભ્યોની જાણમાં હતું અને ધારાસભ્યો આજે રેડ કરી છે, એટલે સાફ એ દર્શાવે છે કે યુવા નેતાઓ દ્વારા રેડ કરવામાં આવી છે અને સરકાર સામે આ તમામ જે વાત છે તે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે તે વાત છે, આ રેડ પાડીને એમને મૂકી છે. ચોક્કસથી ગૌતમ, કહી શકાય કે આપે જે પ્રમાણે જણાવ્યું કે ડીએસપી ઓફિસ ની નજીક જ દારૂનું વેચાણ ચાલતું હતું, કહી શકાય કે પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ જ કદાચ ચાલતું હશે, કારણ કે નજીકમાં ચાલતું હોય અને પોલીસને ખબર ન હોય તેવું ન બની શકે. બીજી વાત કે એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી છે અને આજ જનતા રેડ યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી છે, ક્યાંક આબરૂના ધજાગરા તો ઉડ્યા જ છે, ચોક્કસથી કહી શકાય ગૌતમ? જી ચોક્કસ ખુશાલી, વાત 100% સાચી જ છે કે જે રીતે વાત કરવામાં આવે તો રાજ્યના જે પાટનગર છે ગાંધીનગરની અંદર અને એ પણ રાજ્યની ડીએસપી કચેરીની અંદર પાસેથી 100 મીટરના દાયરામાં દારૂ વેચાય છે તે વાત પોલીસ જાણતું હશે કે કેમ, તેને લઈને અનેક સવાલો છે, પરંતુ વાત એ છે કે ત્રણેય ધારાસભ્યો જે બંને ધારાસભ્યો છે આ વાત જાણતા હતા, તેને લઈ અને જનતા રેડ કરવામાં આવી છે. જનતા રેડમાં તેમણે દારૂનો જથ્થો પકડ્યો છે અને દારૂનો જથ્થો પકડી અને તેમને સમજાવતા હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે, એટલે સાફ એ દર્શાવે છે કે કેવી રીતે આ જનતા રેડ કરી છે, જનતા રેડની અંદર કેવી રીતે દારૂ પકડ્યો છે એ સીધું અને એક જ ચોક્કસ દર્શાવે છે કે પોલીસની રહેમ નજર નીચે ચાલતું હોય તો કોઈ સવાલ કે શંકા નહીં, કારણ કે જે રીતે ડીએસપી કચેરીની બાજુમાં જ આ રીતે દારૂ મળે અને તંત્ર જાણે નહીં એ તો કેવી વાત કહેવાય, એ ચોક્કસ દર્શાવે છે કે આ રેડ દ્વારા જ સાબિત થાય છે કે પોલીસ તંત્ર ઊંઘતું હોય કે પોલીસ તંત્રની રહેમ નજર ચાલતું હોય તેવી વાત તો ચોક્કસ છે. ખુશાલી ગૌતમ, એક સવાલ એ છે કે યુવા નેતાઓ દ્વારા રેડ તો કરવામાં આવી છે, કેટલો દારૂનો જથ્થો આશરે ઝડપી પાડવામાં આવ્યો હશે, અને બીજો એક સવાલ કે જ્યારે રેડ પાડવામાં આવી ત્યારબાદ શું પોલીસ તંત્ર ત્યાં પહોંચ્યું છે ખરું કે હજી પણ તેઓ ઊંઘમાં જ છે? જી ખુશાલી, ચોક્કસ છે કે રેડ પાડવાની સાથે જે પોલીસ તંત્ર છે તે સાબદું થઈ ચૂક્યું છે, પોલીસ દ્વારા સતર્ક વિવિધ સ્થળોએ છાનબીન ચાલી રહી છે, વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે, પરંતુ વાત એ છે કે કેટલાક સ્થળોએથી દારૂ છે તે બરામદ થયો છે અને દારૂ છે તે પોલીસને આ ત્રણેય યુવા નેતાઓએ જે સેમ્પલ મળ્યા છે દારૂના તેને સોંપવામાં આવે છે અને ત્યારે પોલીસ પણ એક્શન મૂળમાં આવી છે અને પોલીસ પણ ત્યાં પહોંચી છે, પરંતુ રેડ કર્યા બાદ પોલીસ પહોંચી છે એ વાત તો ચોક્કસ છે. ખુશાલી ચોક્કસથી લઠ્ઠાકાંડથી ક્યાંક શીખ લેવાની હવે પોલીસને જરૂર છે, કારણ કે પહેલા લઠ્ઠાકાંડ ત્યારબાદ
યુવા નેતાઓની જનતા રેડ, હવે એવું લાગે છે કે બીજી વખત આ લોકો એક જનતા રેડ કરવાની જરૂર છે? ડુપ્લિકેટ માણસ તો મોકલ્યો ત્યારે ફટ દઈને દારૂની પેલી કોથળી તરત આપી દેવા માં આવી. અહીંયા એક આખો કોથળો ભરીને દારૂની કોથળીઓ હતી, જે રીતે અમે જેવા આવી રહ્યા કોથળો લઈને કોઈ ભાગ્યું. આમ બીજું અત્યારે 5-10 કોથળીઓ અહીંયા પકડાઈ છે, આ ટોકન છે. આવનારા સમયની અંદર મોટી જનતા રેડ કરીશું, જે અમદાવાદમાં હશે, જે બધી જગ્યાએ હશે. અમારો ઉદ્દેશ એટલો જ છે. આ જે દારૂની આટડીઓ ચાલે છે, જેના કારણે હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે, હજારો યુવાનો મરી રહ્યા છે, એમને બચાવવાનો ગુજરાતના યુવા ધનને નશા મુક્ત કરવાનો અમારો પ્રયત્ન છે. પણ નવીન વાત એ છે કે આ ગાંધીનગરની અંદરથી આ દારૂ ખુલ્લેઆમ મેઇન રોડ ઉપર વેચાય છે, તો કલ્પના કરો ગુજરાતની અંદર શું દશા હશે. એટલે આ સરકાર સદંતર નિષ્ફળ છે. તો અલ્પેશ ઠાકોર દ્વારા પણ નિવેદન કરવામાં આવ્યું છે કે તેઓ અમદાવાદમાં મોટી જનતા રેડ પણ કરશે. ચોક્કસથી ગૌતમ શ્રીમાળી પણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. ગૌતમ, હવે અલ્પેશ ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી મીડિયા સમક્ષ કે અમદાવાદમાં પણ તેઓ મોટી જનતા રેડ કરશે, હવે શું હજી પણ યુવા નેતાઓ જનતા રેડ કરવાની છે કે પછી પોલીસ તંત્રએ પણ હવે જાગવું પડશે અને લઠ્ઠાકાંડથી ક્યાંક શીખ લેવાની હજી જરૂર છે? કારણ કે લઠ્ઠાકાંડ પહેલી વખત નથી, પહેલા પણ થઈ ચૂક્યો છે. ગૌતમ, ચોક્કસ જણાવી દઉં કે 2009માં જે લઠ્ઠાકાંડ છે તે સામે આવ્યો હતો, એને લઈને 100થી વધુ વ્યક્તિઓના જે મોત છે નિજ્યા હતા તેવા ચોક્કસ છે. અને ત્યારબાદ પોલીસ છે તે તંત્ર છે તે એક્શનમાં આવ્યું હતું અને વિવિધ સ્થળોએ છાનબીન કરવામાં આવી હતી. વાત આવી જ છે કે અત્યારે હાલ જે 4 લોકો છે તે જીવન મરણના ઝોલા ખાઈ રહ્યા છે, એમાં 2 લોકોની તબિયત નાદુરસ્ત છે. અત્યારે તમામ યુવા નેતાઓએ તેમની સિવિલમાં મુલાકાત કરી હતી, ત્યારબાદ ગાંધીનગર ખાતે જનતા રેડ કરી છે, હવે અમદાવાદમાં જનતા રેડ કરવાની વાત કરી રહ્યા છે કે વિવિધ અડ્ડા ઉપર છાનબીન કરવાની વાત છે. ત્યારે મહેજ વાત એ છે કે ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જો સરદાર નરોડા વિસ્તારની વાત કરવામાં આવે તો 15 જેટલા કેસ નોંધાયા છે. શું સવાલ એ છે કે શું હજુ એવા અડ્ડાઓ ઘણા વિસ્તારોમાં બાકી છે કે જ્યાં આ છાનબીન થઈ નથી? શું ઘણા એવા અડ્ડાઓ છે કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ખુલ્લેઆમ હજુ પણ દારૂ મળે છે? શું પોલીસની રહેમરા નીચે ચાલી રહ્યા છે? આ તમામ જે પ્રશ્નો છે તે સાથે ચોક્કસ વાત સામે આવી રહી છે. ત્યારે મોટી જનતા રેડ કરવાની વાત આવી રહી છે, એટલે એ વાત ચોક્કસ છે કે ફક્ત ને ફક્ત એક જ વિસ્તારમાં છાનબીન થઈ હોય તેવી વાત છે, અન્ય વિસ્તારોમાં બાકી છે. ત્યારે આ જનતા રેડ કરશે, ત્યારે હવે પોલીસ કેવા પ્રકારના પગલા ભરે છે એ સમય દ્વારા નક્કી કરશે, એ તો ચોક્કસ જ છે. પણ પોલીસ કેવા પ્રકારની હરકતમાં આવે છે કે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જનતા રેડ કરાય છે કે કેમ, એ પણ પ્રશ્ન છે કે હજુ શું પોલીસ રાહ જોઈ રહી છે કે આ લોકો એટલે કે જે નેતાઓ દ્વારા જનતા રેડ કરાય ત્યારબાદ જ પોલીસ તંત્ર એક્શનમાં આવશે? આ સવાલો ઘણા છે, પરંતુ વાત ચોક્કસ છે કે ડીએસપી જે ગાંધીનગર પાસેથી આજે જનતા રેડ કરી હતી, ડીએસપીની જે કચેરી છે ત્યાંથી 100 મીટરના દાયરામાંથી જે દારૂ છે તે ઝડપી આવ્યો હતો. ખાસ કરીને જે રીતે દારૂ અને જનતા રેડ કરી હતી તેમાંથી જો સોફાની અંદર છે કે કબાટની અંદર છે વિવિધ જગ્યાએ છુપાયેલા જે દારૂ હોય છે એ દારૂ મળી આવ્યો છે. દારૂની બોટલ લેવા પોટલી લેવા કોઈને મોકલ્યો, તરત 2 પોટલી લઈને પાછો આવ્યો. અમે ગયા તો આખો કોથળો ભરીને હતું અને લઈને પછી ક્યાં સગે વગે કર્યું એમનો વિષય છે, પરંતુ રોડ ઉપર દારૂ વેચાય છે. અમારો મુદ્દો એટલો છે, ગાંધીનગરની આ દશા હોય તો આખા ગુજરાતની શું દશા છે? એટલે આ સરકાર દારૂબંધી કરવામાં નિષ્ફળ છે. સરકારને હપ્તાખોરીમાં રસ છે અને સરકારને ના ખબર એવું બને નહીં. પાણીના પાઉચ બંધ થાય છે, પણ મેં બતાવી હતી એમ કે દારૂની કોથળી બંધ નહીં થતી. પ્લાસ્ટિક તો હજુ પણ ચાલે છે અને એ દારૂની પ્લાસ્ટિક દારૂની અંદર ભરીને આપવામાં આવે છે. મુદ્દો એ છે, સરકારની ઈચ્છા શક્તિ હોય તો બધું જ થઈ શકે. જો ગાંધીનગરની આ દશા હોય તો ગુજરાતમાં કઈ દારૂબંધી કરશે? આ સરકાર તમામ મોરચે નિષ્ફળ છે, એમાં ગુજરાતમાં દારૂબંધી કરવાનું નિષ્ફળ છે. આ ટોકન હતું, આવનારા સમયમાં પીપ કન્ટેનરો ભરીશું, કારણ કે કન્ટેનરો ભરીને દારૂ આવે છે. કન્ટેનરો ભરી અને મોટી હોલ દારૂના બોટલ આવે છે, બોર્ડર ઉપરથી કરોડો રૂપિયાનો દારૂ આવે છે, પોટલીઓ અહીંયા બને છે, દારૂ પણ અહીંયા જ બને છે. આ જ સાબરમતીના વાઘાની અંદર દારૂ બને છે, ગામે ગામ દારૂ વેચાય છે, હજારો યુવાનો બરબાદ થઈ રહ્યા છે, હજારો યુવાનો મરી રહ્યા છે. આ સરકારની નિષ્ફળતા છે. ચોક્કસથી સરકારની નિષ્ફળતા તેવું કહેવું છે અલ્પેશ ઠાકોર, જેમનું કે તેઓ પહોંચ્યા હતા જનતા રેડ કરવા માટે.